અમરેલી જિલ્લાના રાજુલામ પાસે આવેલા પીપાવ ધામ ખાતે છેલ્લા 74 દિવસથી ગ્રામવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું. ભૂમાફિયાઓએ જે બિન અધિકૃત રીતે જિંગા ફાર્મ ખોલી નાખેલા છે તેની સામે ગામ લોકો આક્રોશ સાથે સામે હતા. તેવા સમયે 74 દિવસે ખાતરી આપવામાં આવતા તંત્રની સામે તેઓએ પારણા કરેલા હતા. અમરેલી જિલ્લાના રાજુલાની પ્રાંત કચેરી સામે દરિયાકાંઠાના પીપાવ ધામના સરપંચ સહિતના 200 મહિલા પુરુષોએ 2.5 માસથી અડીંગો નાખેલો હતો. 74 દિવસથી પીપાવ ધામની સરકારી પડતર જમીનો પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો કરી અને ઝીંગા ફાર્મ ઊભા કરેલા હતા, જેની સામે પીપાવ ધામવાસીઓએ આંદોલન શરૂ કરેલું હતું. 74 દિવસના અંતે સરકારી તંત્રે લેખિતમાં 1 અઠવાડિયામાં બાકી રહેલ ગેરકાયદેસર ઝીંગા ફાર્મ હટાવવાની ખાતરી મળતા ઉપવાસીઓએ અગ્રણીઓના હસ્તે પારણા કરેલા હતા. પીપાવધામ સહિતના ગામડાઓના લોકો આ આંદોલનમાં જોડાયા હતા અને છેલ્લા 2.5 માસથી પ્રાંત કચેરી સામે ભૂમાફિયાઓ સામે જંગ લડતા હતા. આંદોલનકારીઓમાં મહિલા પુરુષોની જીત થયેલી છે, જે અંગે પીપાવધામના સરપંચ પતિએ જણાવેલું હતું કે મારું નામ ભાણાભાઈ મોહનભાઈ ગુજરિયા, મારા ઘરના સરપંચશ્રી છે ને એના આજે અમે આંદોલન કર્યું છે ગરીબ મજૂરો માટે, તો આજે એના ન્યાય માટે અમને ન્યાય મળ્યો છે ને અમને અઠવાડિયે થોડીક જમીન બાકી છે, અઠવાડિયાની મુદત આપી છે તો એ મુદત પૂરી થાય એટલે અમે પારણા કરીએ છીએ અને અમારે પારણા કરી લીધા છે ને અમારું અત્યારે આંદોલન પૂરું થાય છે. પીપાવધામ સહિતના દરિયાકાંઠા પંથકમાં ગેરકાયદેસર ઝીંગા ફાર્મ અન્ય પણ જગ્યાઓ ઉપર ધમધમે છે, ત્યારે પીપાવધામવાસીઓની ગેરકાયદેસર ઝીંગા ફાર્મ હટાવવાની ખાતરી બાદ આજે 200 જેટલા ઉપવાસીઓએ પારણા કરી લીધેલા હતા, જે અંગે રાજુલા પ્રાંત કલેક્ટર કચેરીના અધિકારીએ જણાવેલું હતું. આજે પીપાવધામનું આંદોલન છે, જેના 75 દિવસથી ચાલતું હતું, આપ શ્રી લેખિત આપ્યું છે, શું ખાતરી આપી છે? મારું નામ એમડી પરમાર, શિરસ્તદાર પ્રાંત કચેરી રાજુલા. પીપાવ ગામના સરપંચ શ્રી અને ગામજનો દ્વારા પીપાવની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો અને ઝીંગા ફાર્મ દૂર કરવા માટેની રજૂઆત મુજબ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા, જે આજે 74મા દિવસે તે લોકોને બાંયધરી આપી અને જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા છે અને બાકીની જે જમીન જે છે એમાં માપણીની કામગીરી ચાલુ છે. માપણીની કામગીરી સત્વરે કરી અને જે જે દબાણો છે એ દૂર કરવા માટે ખાતરી આપવામાં આવી અને આજે એ લોકોએ એમનું આંદોલન પૂર્ણ કરેલું. પીપાવધામમાં અગાઉ ડિમોલેશન કરી અને અમુક માફિયાઓના ઝીંગા ફાર્મ હટાવેલા હતા. હાલ વરસાદ હોય જેથી 1 અઠવાડિયામાં આંદોલનકારીઓને લેખિતમાં ખાતરી આપીને ઉપવાસીઓની પારણા કરાવી લીધેલા છે અને આંદોલનનો સુખદ અંત લાવી દીધેલો છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં ભૂમાફિયાઓને હટાવવા ગ્રામીણ પ્રજાને તંત્રે 75 દિવસ સુધી મચક આપેલી ન હતી, પણ આંદોલનકારીઓ અડગ રહેતા ના છૂટકે તંત્રને ઝૂકવું પડેલું હતું અને આંદોલનનો સુખદ અંત આવેલો હતો.